બનાસકાંઠા લોકસભાની બેઠકે અપસેટ સર્જ્યો છે. કોંગ્રેસના ઘણીબેન ઠાકોરે 33,000 મતથી આ બેઠકને જીતી લીધી છે. શરૂઆતથી જ બનાસકાંઠા લોકસભા બેઠક ચર્ચાસ્પદ બની હતી. બનાસની બેન તરીકે ઘેનીબેન લોકસભાના મેદાનમાં ઉતર્યા હતા, જ્યારે ભાજપમાંથી રેખાબેન ચૌધરી દીકરી તરીકે ઉતર્યા હતા. પરંતુ ઘેનીબેનનો જે પ્રકારનો 28 વર્ષનો રાજકારણનો અનુભવ હતો અને જે પ્રકારે બનાસની બેન તરીકે પ્રજાએ ઘેનીબેન ઠાકોરને સ્વીકાર્યા અને જેના પરિણામના ભાગરૂપે 33,000 મતથી વિજય મેળવ્યો. ઘેનીબેન ઠાકોરને બનાસકાંઠાની પ્રજાએ વોટ આપ્યા અને નોટ પણ આપી. ત્યારે પ્રચાર દરમિયાન ઘેનીબેન ઠાકોરનું લોકોએ મામેરું ભર્યું અને મામેરા સ્વરૂપે પણ ચૂંટણી લડવા માટે ફાળો આપ્યો. જોકે આ તમામ બાબતોને લઈને વાવદાતા પાલનપુર, થરાદ, ધાનેરા, ડીસા અને દાંતા આ તમામ વિધાનસભાઓમાંથી ઘેનીબેનને મત મળ્યા. જોકે ઘેનીબેન પોતાના હોમ ગ્રાઉન્ડ વાવમાં માઇનસ થયા છે, પરંતુ ભાજપના હોમ ગ્રાઉન્ડ પાલનપુરમાં તેઓએ મોટી લીડ મેળવી છે. જે પ્રકારે સવારથી જ મતગણતરીમાં રસાકસી રહી હતી અને ત્યારબાદ 3 વાગે અચાનક ઘેનીબેનનો ગ્રાફ ઊંચો વધ્યો હતો અને મતોમાં ઉછારા બાદ ઘેનીબેનને 33,000 જેટલા મતથી વિજય થયો હતો. ગુજરાતમાં માત્ર એક જ બેઠક કોંગ્રેસને ફાળી ગઈ છે અને એ પણ માત્ર ઘેનીબેન ઠાકોર, કે જેઓ પોતે એકલા લડ્યા હતા, એકલા હાથે કેમ્પેન ચલાવ્યું હતું અને એકલા હાથે આ તમામ બાબતોને લડત આપી હતી. જોકે ઘેનીબેન ઠાકોર આ જીતને પ્રજાની જીત ગણાવી હતી અને મતદારોનો આભાર માન્યો હતો. સુકરાણા વાસિયા, જેડેશ ટીવી, બનાસકાંઠા. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો ક્ષત્રિય સમાજ અને તમામ જે મતદારોએ જે ક્ષત્રિય સમાજે મદદ કરી અને એક અહંકાર જે ઉતાર્યો એ બનાસકાંઠાના ક્ષત્રિય સમાજનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. સમગ્ર બનાસકાંઠા જિલ્લાના 14,00,000થી 18,00,000 આલમ 3600 કોમે તન મન અને ધનથી એક ગરીબ દીકરીનું જે મામેરું મેં માગ્યું અને મામેરું ભરી અને સંસ્કૃતિનું જતન કર્યું છે કે આજે પણ આ ભારતની સંસ્કૃતિ એમ કહે છે કે બેન દીકરી ગમે એવા સંકટ સમયે ક્યાંક નાના મોટી માગણી કરે તો એની માગણી તમામ સમાજો ભેગા થઈને કરે છે. ત્યારે આ જીત એ બનાસકાંઠાની જનતાની જીત છે, કોંગ્રેસના કાર્યકરોની છે. બનાસકાંઠામાં જે કંઈ એક ચૂંટણીનો જે મુદ્દો હતો અમારો કે અમે તમારી વચ્ચે રહીશું, અમે તમે અમને મદદ કરશો તો અમે બીજાને મદદ કરવા માટેના પ્રયત્નો કરશું. અમારી જે એક વ્યાજબી જે માગણી હતી એ બનાસકાંઠાની જનતાએ પૂરી કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને મારા શેષ નેતૃત્વ પ્રિયંકાજીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ગરીબ દીકરીને જીતાડવા માટે કરીને બનાસકાંઠા સુધી આવીને એમને એમ કહ્યું કે કહાં હે મેરી બેન, મેરી બેન કો જીતાઓ. એટલે એક એમને બેન તરીકે જ્યારે મને સરકાવી છે ત્યારે પ્રિયંકાજીનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.